આ ડ્રગ્સ માફિયાઓની જાળ સતત ફેલાઈ રહી છે છેલ્લા કેટલાક દિવસોમાં જ પચીસ હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યનું ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે ભાગ્યે જ કોઈ દિવસ એવો હશે કે જ્યારે ડ્રગ્સ ન પકડાયું હોય અને તેવામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે તેમનું કહેવું છે કે સરકાર પોલીસ કેન્દ્રીય એજન્સીઓની સામેલગીરી હોય

અને જે સેન્ટ્રલ એજન્સીઓ છે એના લોકોની ક્યાંક ને ક્યાંક સામેલગીરી હોવાને કારણે આટલા લાંબા સમયથી આ નેટવર્ક ચાલે છે મહારાષ્ટ્રમાં ખાલી કોઈને પચાસ ગ્રામ ડ્રગ્સ પકડાય તો એના માટે આખો દેશ એની પાછળ લાગે અને ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં પચીસ હજાર કરોડ કરતાં વધારે રકમનું ડ્રગ્સ પકડાય તેમ છતાં કેન્દ્ર સરકાર ચૂપ છે દેશના પ્રધાનમંત્રી ગુજરાતથી આવે છે હોમ મિનિસ્ટર ગુજરાતથી આવે છે આખા દેશની તમામ એજન્સીઓનો કંટ્રોલ અત્યારે ગુજરાતમાંથી ગયેલા બે નેતાઓના હાથમાં છે ત્યારે કેમ આ ગાંધી સરદારના ગુજરાતમાં આ ડ્રગ્સના માધ્યમથી નવી પેઢીને બરબાદ કરવાનું રેકેટ ચાલી રહ્યું છે તો કોના ચાર હાથ છે સવાલ અહીંયા ઉભો કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ તરફથી અને તેમનો સીધો આરોપ એ છે કે ડ્રગ્સ માફિયાઓને ભાજપ સરકારમાં જે લોકો છે તેમના છુપા આશીર્વાદ છે બીજી તરફ સરકાર એમ કહી રહી છે કે ભાઈ આ જે આવી રહ્યું છે અમે પકડીએ છીએ માટે આ આ જે જથ્થો છે એ રાજ્યની અંદર નથી જતો એવું કહેવામાં આવી રહ્યું છે આ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે કોના ચાર હાથ છે કોના કહેવાથી અથવા તો કોની સંડોવણી તેમાં રહેલી છે તે પણ આ ચર્ચામાં આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું બીજી બીજેપી તરફથી આપણી સાથે કિશનસિંહજી આપણી સાથે જોડાયા છે કિશનસિંહ સોલંકી આપણી સાથે છે આપનું સ્વાગત છે કોંગ્રેસ તરફથી સીજે ચાવડા આપણી સાથે છે છે ચાવડાજી આપનું પણ સ્વાગત રાજકીય વિશેષજ્ઞ આપનું પણ સ્વાગત સ્વાગત છે છે મિત્રોનું કિશનસિંહજી પહેલા તો હું કોંગ્રેસ પાસે જઈશ અને ચાવડાજી આપને પૂછવા ઈચ્છીશ કે જે આરોપ લગાવવામાં આવ્યા છે અને જે કહેવામાં આવી રહ્યું છે એમાં કોઈ બેમત નથી કારણ કે છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે રોજ બર રોજ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે પહેલા એવું હતું કે દારૂ પકડાતું હવે એક બે સ્ટેપ આગળ વધી રાજ્ય આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે એટલા માટે કે ગાંધી અને સરદારની આ પવિત્ર ભૂમિમાં જ્યાં કૃષ્ણ ભગવાને પણ શાસન કર્યું હોય અને જ્યાં સહજાનંદ સ્વામીએ ધર્મનો પ્રચાર કર્યો હોય એવા રાજ્યમાં આવું દુષ્પ્રેરણ ઊભું થાય અને આખા દેશમાં અને વિશ્વમાં એક કલંક તરીકે ગુજરાતનું નામ રોશન થવાને બદલે બદનામ થાય ત્યારે ચોક્કસ ચિંતાનો વિષય છે આને અમે પોલિટિકલ રંગ કલર આપવા માગતા નથી આ તમામ પક્ષોની જવાબદારી છે જેટલી સરકારની જવાબદારી છે એટલી વિપક્ષની જવાબદારી એટલા માટે કે અમારે સરકારનું ધ્યાન દોરવું જોઈએ અને અમે ઘણા સમયથી સરકારનું ધ્યાન દોરતા હતા પરંતુ છેલ્લા સમયથી છેલ્લા એકાદ બે માસમાં આપણે જોયું એમ લગભગ પચીસ હજાર કરોડ જેટલાનું કેફી જે દ્રવ્ય કહેવાય જે ડ્રગ્સ કહેવાય જેનાથી આખું યુવાધન ગુજરાતનું રવાડે ચડ્યું છે અને એની ચિંતાનો વિષય બન્યો છે ત્યારે ચોક્કસ અમે કહી શકીશું કે જે પગલું સરકાર અત્યારે લઈ રહી છે અમે પોલીસનું ડિમોનલાઈઝ કરવા માગતા નથી પોલીસ તંત્ર અત્યારે જે કામગીરી કરી રહી છે એ કામગીરી જ્યારે છે ત્રણ ચાર વર્ષ પહેલાં વિધાનસભામાં મેં જ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અત્યારે ઉડતા પંજાબની જે વાત ચાલી રહી છે એ અત્યારે યુવાધન આપનું ડ્રગ્સને સ્ટેટસ સિમ્બોલ બનાવી રહ્યું છે સ્ટેટસ સિમ્બોલ જે ડ્રગ્સ લે એ જ પાવરફુલ ગણાય જે ન લેતા હોય ભગત ગણાય એવી જે સ્ટેટસ સિમ્બોલ બનાવીને ચાલે છે એના કારણે ભવિષ્યમાં ઉડતું ગુજરાત ન થાય એ ચિંતાનો વિષય છે એ ત્રણ ચાર વર્ષ પહેલાં વિધાનસભામાં મેં રજૂઆત કરી હતી અને કોંગ્રેસ પાર્ટીએ ત્રણ ચાર વર્ષથી ગંભીરતાથી લીધું હતું અને એના અત્યારે જોઈ રહ્યા છે કે પચીસ હજાર કરોડ જેટલી ડ્રગ જયારે પકડાય સો ટકા આપણે સ્વીકારીએ કે સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ગુજરાતમાં છે દરિયા કિનારો વધારે હોવાને કારણે આ એક રૂટ બની ગયો છે પરંતુ આપણે જે ગુજરાત મોડેલની વાત કરીએ છીએ અને સમગ્ર દેશમાં ગુજરાતના વિકાસની શાંતિની ગુજરાતના સંસ્કારની વાત કરીએ છીએ ત્યારે છેલ્લા સમયથી જે આપણે ન્યૂઝપેપરોમાં ટીવી મીડિયા માધ્યમમાં

પણ આનંદ એ વાતનો થયો કે અમે સનાતન ધર્મની પવિત્ર ભૂમિ ગુજરાતના ગુણગાન ગાયા સનાતન ધર્મના સ્તંભીઓના એમણે ગુણગાન ગાયા એ બદલ ચાવડા સાહેબ આપનો આભાર શું યુપીએ સરકાર વખતે ઉઠતા પંજાબ બન્યું હતું એ જ વાતને આપણે મૂલવી છે કે આપણે ગુજરાતની ચિંતા કરીએ છે ગુજરાતમાં બંધાણીઓનું પ્રમાણ ઓછું છે મહારાષ્ટ્રની ચિંતા કેમ આટલી બધી કરો છો ચાવડા સાહેબ આપ કોંગ્રેસની સરકાર છે એટલા માટે કારણ કે ગુજરાતને ટ્રાન્ઝિટ પોઈન્ટ બનાવીને એનો અમે સ્વીકાર કરી ચૂક્યા કે ગુજરાતને છેલ્લા અમુક માસમાં પચીસ હજાર કરોડ કરતા વધારે ડ્રગ્સ પકડાયું અમે તો એને સાબાશી આપીએ છીએ એટીએસ ડીઆરઆઈ એનઆઈએ જેટલી પણ એજન્સીઓ અમદાવાદ ઇવન અમદાવાદ લોકલ ગ્રામ્ય એક કિસ્સો હું બહુ પ્રામાણિકતાથી કહીશ ડ્રગ્સની વાત છે અને ચાવડા સાહેબે કીધું એમ સવ્ય સંયુક્ત રીતે આના માટે લડવાનું છે જે છેલ્લો કિસ્સો પકડાયો અમદાવાદ ગ્રામ્યમાં કે જે અમેરિકા અને કેનેડાથી ડ્રગ્સ મંગાવ્યા બહુ સરસ વિસ્તૃત રિપોર્ટ બતાવ્યો છે એ ડ્રગ્સ એક ચિંતાનો વિષય છે કારણ કે એમણે પર્સનલ પાર્સલમાં આઈ થિંક હું માનું પાંચસો કરતા વધારે પાર્સલો અલગ અલગ ઠેકાણે મંગાવ્યા એ ચોક્કસપણે વધારે ગહન ચિંતાનો અને વિસ્તૃત તપાસનો વિષય છે અને પોલીસ યોગ્ય કામગીરી કરી રહી છે ગ્રામ્ય પોલીસને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા કારણ કે એ જ કદાચ ગુજરાત મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશ પંજાબમાં એ લોકો સપ્લાય કરતા હતા અને માહિતી એવી પણ નીકળી છે કે ગુજરાતમાં અમુક જગ્યાએ એ લોકોએ સપ્લાય કર્યું છે એટલે આ વાતને ઇન્સ્ટિડ ઓફ નેગેટિવ વ્યૂ લેવાના કરતા આ વાતને પોઝિટિવ કે ગુજરાત પોલીસ એટીએસ અમદાવાદ ગ્રામ્ય પોલીસ એસઓજી ડીઆરઆઈ કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝ તમામ એજન્સીઓ એનઆઈએ તમામ એજન્સીઓએ અદભુત કામગીરી કરી છે અને ગુજરાતને ટ્રાન્સઝિટ પોઈન્ટ આઈ અગેન્સ એડ ટ્રાન્ઝિટ પોઈન્ટ અને સમહાવ આપણો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે સંધ્યા આપણે આપણે પોલીસ ચોકીઓ તમામ કાર્યરત છે ત્યાં સ્પીડ બોટો આપેલી છે 56 કરતા વધારે સ્પીડ બોટો છે પણ છતાં સાયલાનો દરિયા કે સાયા ખંભાળિયાનો દરિયા કિનારો હોય જખો હોય કચ્છની બોર્ડર હોય તો ત્યાંથી આ આ જામનગર અને મોરબી પાસે આ પકડાયું છે હકીકત છે પણ એને આપણે આગળ જવા નથી દીધું એ ચોક્કસપણે ગુજરાત પોલીસની સફળતા છે આપણી પોલીસ જાગૃત છે અને પોલીસને હું એટલા માટે અભિંદન આપીશ કે દારૂ બાબતમાં ક્યાંક પોલીસ ઉપર આંગળી ચિંધાતી હશે ક્યાંક દારૂ બાબતમાં પોલીસ નાની મોટી ભૂલો કરતી હશે પણ ગુજરાત પોલીસનો એક પણ પોલીસ કર્મી બાબતમાં ક્યાંય પણ બાંધછોડ કરતો નથી કશું ચલાવી લેતો નથી પૂર્વ અધિકારીએ જ આજ ડિબેટમાં બિગ માં થોડા દિવસ પહેલા જ આ વાતને કબૂલી હતી પૂર્વ અધિકારીએ પોલીસ અધિકારીએ કે પોલીસની